મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણમાં પ્રકરણ 16માં આપણે આગળ વધીએ. લાસ્ટમાં આપણે જોયું હતું કે ગમે તેટલા ભણેલા લોકો હોય પણ સ્વચ્છતાનું ધ્યાન આપણે રાખવું જોઈએ. આવો વિચાર કેમ કોઈને ન આવ્યો? હા, ઘણા લોકોએ સારો એવો પ્રયત્ન કર્યો છે. એવા જ એક આપણા છે મહાત્મા ગાંધીજી. હવે તમને એક ખબર છે, મહાત્મા ગાંધીજી સાથે મહાદેવભાઈ દેસાઈ હતા અને તેમનો એક દીકરો હતો નારાયણ. તો તેઓનો એક પ્રસંગ છે, તો ચાલો આપણે એ પ્રસંગ જોઈએ. તે દિવસો યાદ કરે છે જ્યારે નારાયણ એટલે કે બાબલો, નારાયણને બાબલો કહેતા હતા, 11 વર્ષનો હતો. તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો. આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા. તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું એ શીખવવું. તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા. તે સમયે બેઠક નીચે બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું મૂકવામાં આવતું. સંદાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાડકુવા પાસે ખાલી કરવું પડતું. હવે નારાયણ હતો એ ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને ત્યાં જે પણ મહેમાન આવતા હતા તેઓને બધું જ શીખવવામાં આવતું હતું. એમાંનું જ એક કાર્ય હતું કે શૌચાલય કેવી રીતે સાફ કરવું. હવે પહેલાંના સમયમાં આપણા અત્યારના જે ટોયલેટ બાથરૂમ હોય એવું હતું નહીં. ત્યારે ડબ્બા જેવું હોય, એ ડબ્બાનું ખાડકુવામાં ખલવી આવવાનું હોય છે. આ રીતે ત્યારે શૌચાલય હતા. સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઉચકીને ખારકુવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું. નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે માટે બહાના બનાવતા. કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા. હવે આ કામ કરવાનું કોને ન ગમે? અને પહેલાં એવું હતું કે અમુક જાતિના લોકો જ આ કામ કરતા હતા. તો આ આશ્રમમાં જે કોઈ મહેમાન તરીકે હોય અથવા તો ત્યાં કોઈ રહેતું પણ હોય ને, તો એણે જાતે જ આ કામ કરવું પડતું હતું. ઘણીવાર ઘણા લોકો બહાના પણ કાઢતા હતા અને ઘણીવાર આશ્રમ છોડીને પણ ચાલ્યા જતા હતા, કારણ કે આવું કામ કરવાનું ગમતું ન હતું. એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા. ગામ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો. ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડા મહિના વીતી ગયા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. એવું થયું કે ગાંધીજી એકવાર મહારાષ્ટ્રના વર્ધા ગામે ગયા અને ત્યાં તેઓ શૌચાલય સાફ સફાઈ કરવાનું કામ કરવા ગયા હતા. તો એમાં એક દિવસ સવારે એવું બન્યું કે શૌચાલયમાંથી એક માણસ બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે આ શૌચાલય તો ખૂબ ગંદુ છે, તમે તેને સાફ કરી દો. જ્યારે બાબલાએ આ જોયું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે, આ યોગ્ય નથી. તેમણે ગાંધીજીને પૂછ્યું, આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે,
તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. આ ગામનો જે વ્યક્તિ હતો એ સાફ સફાઈ માટે ગાંધીજીને કહીને ગયો ને, તેથી નારાયણ એટલે કે બાબલાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે આ કામ ફક્ત ગાંધીજીનું જ છે, નહીં આ યોગ્ય નથી. તેમણે ગાંધીજીને પૂછ્યું ત્યારે ગાંધીજીએ કહ્યું કે આ એક અસ્પૃશ્યતા છે કે જેને આપણે દૂર કરવી પડશે અને તેમાં ખૂબ જ વધારે મહેનત કરવી પડશે. નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું. તેણે પૂછ્યું જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો, તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કેમ, શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે, તેઓને બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કલા છે, સફાઈનું કામ પણ એક કલા છે. તો નારાયણ સમજી ન શક્યો. તેણે વિચાર્યું કે જો આ લોકો નહીં સુધરે તો શું ફાયદો. ત્યારે ગાંધીજીએ કહ્યું કેમ ફાયદો નથી થતો, તેઓને પણ બોધપાઠ શીખવા મળશે, સફાઈ કરવી પણ એક કલા છે. નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. તેણે ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી, છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં. તો આ બાબતે બંનેની ખૂબ લડાઈ થઈ અને ખૂબ મોટી દલીલો થવા માંડી, અને આગળ જતાં પણ નારાયણભાઈએ ગાંધીજીના રસ્તા પર જ જવાનું નક્કી કર્યું અને તેમણે તેમનો રસ્તો છોડ્યો નહીં. બીજો એક પ્રસંગ આપણી સમક્ષ રજૂ થયો છે, ચાલો તે પણ આપણે જોઈએ. મળવા જેવો માણસ. નામ છે જગુભાઈ, વ્યવસાયે ખેતી કરે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર. દરેક કામ ચોકસાઈથી કરે, ઝીણવટથી કરે, તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી. જગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી. હવે જગુભાઈ એક વ્યક્તિ છે જે ગુણોનો ભંડાર છે, જે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. તેઓ અન્નનો બગાડ ના થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. હવે ગામમાં કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય કે મેળો લાગ્યો હોય તો તેમની હાજરી હોય, એટલે કે તેઓ ત્યાં હાજર હોય છે. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે, લોકો કચરો ગમે ત્યાં નાખે પણ જગુભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરા પેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દે. જગુભાઈ જે હતા તેમની હાજરી ગામમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યાં હોય જ છે. અને તેઓ શું કરતા હતા તો સ્વચ્છતા પર ધ્યાન આપતા હતા કે કોઈ કચરો ફેંકે ને તો પણ એ કચરો કચરા પેટીમાં અથવા તો યોગ્ય જગ્યાએ ઉચકીને ફેંકી દેતા હતા. ભોજન વખતે પણ થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવે, અન્નનો બગાડ ના થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. હવે લગ્ન હોય કે મેળો હોય ત્યાં જમવાનું કે ભોજનની વ્યવસ્થા હોય છે, તો ભોજન કરતી વખતે જે લોકો અન્ન રહેવા દે કે બગાડે તો તેઓને પ્રેમથી સમજાવે અને ખવડાવે, અને તેમને જોઈને એ ગામના બીજા લોકો પણ તેમને મદદરૂપ થવા માંડ્યા. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો. તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા છે, અન્નનો બગાડ કરતા બંધ થયા છે. તેમને ઘણા કહેતા તમે આવું કામ શા માટે કરો છો. હવે જુઓ કેટલો સુધારો થઈ ગયો કે જગુભાઈ એકલા હતા જે કચરો પડ્યો હોય તો એને ઉચકીને કચરા પેટીમાં ફેંકતા હતા, પણ એમને જોઈને તેમને બીજા લોકો મદદરૂપ થવા લાગ્યા. હવે ધીરે ધીરે તેઓને પણ એવું થયું કે અમે કચરો ફેંકીએ જ શું કરવા કે તેને ઉછકવાનો ભારો આવે. તો ધીરે ધીરે ત્યાંના લોકો પણ સુધરી ગયા. આવું કામ ન કરાય ત્યારે તે કહેતા આ કામ આપણા બધાનું છે,
તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે, જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે. આજે જગ્ગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે. જગ્ગુભાઈને લોકો એવું કહી જતા કે આવું કામ કેમ કરો છો તમે, આ તમને યોગ્ય નથી. ત્યારે જગ્ગુભાઈ એવું કહેતા હતા કે સ્વચ્છતા રાખવી આપણા બધાનું કામ છે, જો આપણે આ ન કરીશું તો સ્વચ્છતા રહેશે નહીં, આ બધાએ કરવું જોઈએ. તેથી ગામના લોકો પણ આ રીતે તેમની સાથે રહેવા લાગ્યા. તમે એવા વ્યક્તિને જાણો છો જે જગ્ગુભાઈ જેવા હોય, તો એની ચર્ચા તમે તમારા ઘરના સભ્યો સાથે કરજો. ચાલો, એવો જ એક સારાનો પ્રસંગ છે, તો એમાં શું વાતચીત થાય છે તે આપણે જોઈએ. સારાના વિદ્યાર્થી જોડે ચર્ચા. સીતા, હું સીતા છું, આ ગીતા છે અને આ રાજુ છે. અમે 5મા ધોરણમાં ભણીએ છીએ. પ્રશ્ન પૂછે છે, સારામાં તમે શું કરો છો? હવે અહીં એક પ્રશ્ન આપ્યો છે, એના પરથી આ બાળકો જવાબ આપશે. તો પહેલો પ્રશ્ન છે કે સારામાં તમે શું કરો છો? તો ગીતા કહે છે, અમે સારામાં ભણવાની સાથે સાથે સારાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. પ્રશ્ન, બીજો પ્રશ્ન પૂછે છે, સારામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે? રાજુ, સારા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી કરવામાં આવે છે. વર્ગની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે. હવે ત્રીજો પ્રશ્ન છે, આ સફાઈ કોણ કરે છે? સીતા કહે છે, દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી કરી છે. જે ટુકડીનો વારો હોય તેણે સફાઈ કામગીરી કરવાની થાય. સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે. હવે સીતા કહે છે કે દરેક દિવસ માટે અમારા જે વિદ્યાર્થી હોય કે 5 કે 7ની ટુકડીઓ હોય છે, તો વારાફરતી વારો આવે ત્યારે સાફ સફાઈ કરવાની હોય છે અને તેઓની સાથે શિક્ષકો પણ જોડાય છે. ત્યાર પછી પ્રશ્ન પૂછે છે, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? ગીતા કહે છે, ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકેલ છે, પરંતુ તે અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે. એટલે જે દિવસે તે ના આવે તે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ. તો અહીં બીજો એક પ્રશ્ન એવો છે કે શું તમે રોજે રોજ આ કામ કરો છો? ત્યારે ગીતા કહે છે, ના, અમે રોજ કરતા નથી. અમારી શાળામાં સફાઈ કામદાર પણ રાખ્યા છે, એ 2 કે 3 દિવસ આવે છે અને એ દિવસે જો એ ન આવે તો અમે બધા ભેગા મળીને સાફ સફાઈ કરીએ છીએ. પ્રશ્ન, શું આ કામ કરવું તમને ગમે છે? રાજુ કહે છે, સફાઈ કરવાનું ન ગમે. સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને સારામાં ભણવાનું ગમે છે. અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે સારા ગંદી રાખવી યોગ્ય નથી. સારાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે. હવે સફાઈનું કામ તો કોઈને ગમતું નથી, પણ સફાઈ ન થઈ હોય ત્યાં આપણને ભણવાનું પણ ગમતું નથી. તેથી તેઓએ સફાઈ કરતા હતા અને કહે છે કે અમે સફાઈ કરવાનું તો નથી ગમતું, પણ અમને ભણવાનું ગમે છે, પણ સ્વચ્છતા રાખવી પણ આપણી ફરજ છે. આ કામ કરવાથી તમને કોઈ ફાયદો થયો? સીતા, હા, પહેલાં અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓ અને ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા, પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતા જોઈ અમે પણ શીખી ગયા. હવે અમે ઘરે પણ મમ્મીને સાફ સફાઈમાં મદદ કરીએ છીએ. હવે છેલ્લો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે તમને સાફ સફાઈ કરવાથી કોઈ ફાયદો થયો? ત્યારે કહે છે કે હા, અમે ઘણું બધું શીખી ગયા કે કઈ રીતે મોટી સાવરણીથી કચરો વાળવો, કઈ રીતે ટેબલ સાફ કરવું, પાણીથી સફાઈ કેવી રીતે કરવી, તો આ બધું અમે શીખી ગયા અને અમે પણ મોટા વિદ્યાર્થીઓ હતા તેમની પાસેથી શીખ્યા હતા. તો હવે તો અમે અમારા ઘરે પણ મમ્મીને સાફ સફાઈમાં મદદ કરીએ છીએ. તો આ બાળકોને આટલું બધું શીખવા મળ્યું.
આ વિડિયોમાં પણ આપણે સ્વચ્છતા વિશે ઘણી બધી માહિતી લીધી. હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે.